मुख्यमंत्री भूपेन्द्र पटेल जन्मदिवस निमित्त अमदावाद महानगरपालिका द्वारा विविध कार्यक्रमों राखवामां आव्या हता। जे अंतर्गत मुख्यमंत्री भूपेन्द्र पटेल विधानसभा क्षेत्र में मेयर डेप्यूटी मेयर सहित पदाधिकारी द्वारा कॉर्पोरेशन प्लॉट में 60,000 થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત વૃક્ષો વાવવામાં આવ્યા હતા। ગુજરાતમાં પહેલો બનાવ છે કે જે અમદાવાદના પ્રોપર અમદાવાદના ધારાસભ્ય આજે મુખ્યમંત્રી છે એનો આનંદ ઘાટલોડ વિધાનસભાને ખાસ હોય કે જે સૌથી વધુ મતોથી ઘાટલોડ વિધાનસભા અમદાવાદમાં જીત્યા છે। એમનો આજે 60મો જન્મદિવસ નિમિત્તે આ જગ્યા ઉપર એક સાથે 60,000 વૃક્ષ વાવવાનો નિર્ણય કર્યો છે। 75 વડ અને નરેન્દ્રભાઈના આહવાનથી જે વડ વન વન બનાવવાની વાત છે એમાં 75 વડ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પણ અહીંયા 75 વડનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આ જગ્યા ગાર્ડનનો પ્લોટ હતો, 27,000 વાળથી વધુ જગા છે। આ આખા પ્લોટની અંદર 60,000થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। આજે મને મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે એક સાથે 60,000 વૃક્ષ વાવવાનો નિર્ણય કર્યો છે। ઘાટલોડિયા વિધાનસભાના ગોતાવોળમાં માનનીય મુખ્યમંત્રીશ્રીનો આજે જન્મદિવસ હોય, એમને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું। માનનીય વડાપ્રધાનશ્રીના 75 વૃક્ષ વાવવાનો પણ કાર્યક્રમ સાથે આવ્યા છે અને મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે 60,000 વૃક્ષો વાવવાનું કામ ઘાટલોડિયા વિધાનસભાના ગોતાવોળમાં આજે કરવામાં આવ્યું છે। એમાં અમારા સાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા દંડકશ્રી અને પ્રભારીજી અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓએ ખૂબ જ મહેનત કરી, સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી લોચન સહેરાજીએ પણ ખૂબ મહેનત કરી અને આ એક વિશાળ પ્લોટની અંદર 60,000 વૃક્ષોનું કામકાજ, વૃક્ષારોપણનું કામકાજ આજથી ચાલુ થઈ ગયું છે। 2 મહિનાની અંદર સંપૂર્ણ કામ પૂર્ણ કરવામાં આવશે અને આજના આ વિધાનસભામાં જે વિધાનસભામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જ છે અને એમને શુભકામના પાઠવવા માટે સર્વ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, ચૂંટાયેલી પાકના પદાધિકારીઓ સૌ સાથે રહી એમને શુભકામનાઓ પાઠવે છે। સાથે સાથે 60,000 વૃક્ષોનું પણ વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને 75 વૃક્ષોનું પણ સાથે સાથે વૃક્ષારોપણ થઈ રહ્યું છે। વડોદરાના તરસાલી બાયપાસ નજીકના મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગની પાસેથી જમીનમાંથી જ્યોત પ્રજ્વલિત થતા ભક્તોનો ધસારો મંદિરે ઉમટ્યો હતો।